વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાની છે એ તરલ મિકેનિક્સની ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર તરલ મિકેનિક્સ એટલે કે તરલના યાંત્રિક ગુણધર્મો અથવા તરલના ગુણધર્મો કહેશો તો પણ ચાલશે તો તરલના યાંત્રિક ગુણધર્મો પ્રશ્ન એ થાય કે તરલ એટલે શું પહેલો પ્રશ્ન કે તરલ એટલે શું તો વહી શકે તેવા દ્રવ્યને તરલ કહેવાય વહી શકે તેવા દ્રવ્યને તરલ કહેવાય તો વહી શકે તેવા દ્રવ્યને આપણે શું કહીશું તરલ કહીશું તો વહી શકે એવું દ્રવ્ય એટલે વાયુ અને પ્રવાહી તો વાયુનું વહન થાય છે પ્રવાહીનું વહન થાય છે માટે વહી શકે તેવા દ્રવ્ય એટલે વાયુ અને પ્રવાહીનો આપણે અભ્યાસ અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની વાયુ અને પ્રવાહીના ગુણધર્મોનો અભ્યાસ કરીશું તો વહી શકે તેવા દ્રવ્યને આપણે શું કહીશું તરલ કહીશું સદા પણ તમારે યાદ રાખવાનો કદાચ તમને પ્રશ્ન પૂછે કાચ છે કેવો પદાર્થ છે બોલો ઘન પદાર્થ કે તરલ પદાર્થ તો યાદ રાખજો કાચ એ તરલ છે યાદ રાખવાનું તમને પ્રશ્ન થશે કાચ કેમ તરલ છે તો કારણ કે તરલ એના સ્તરોમાં શું થતું હોય વહન થતું હોય પણ એકદમ ધીમું વહન થતું હોય તમારે ઓબ્ઝર્વેશન કરો ને તો ઘરનો કાચ જવાનું તમારે ઊભો કાચ જે ગોઠવેલો હોય ને આ રીતે કાચ ઊભો તો નીચેનો ભાગ અહીંયા ઝાડો હશે ઉપરનો ભાગ કેવો હશે પાતળો હશે એનો મતલબ એ થયો અણુઓનું વહન કઈ બધા થાય છે નીચેની તરફ થાય છે અણુઓનું વાહન નીચેની તરફ થતું હોવાના લીધે નીચેનો ભાગ તમને કેવો દેખાશે આવો જાડો થોડું દેખાશે ઉપરના ભાગ કરતો નીચેનો ભાગ કેવો દેખાશે ઝાડો દેખાશે એનો મતલબ એ થયો કે કાચનો નીચેનો ભાગ કેવો છે તો જાડો છે એટલે ઉપરના અણુ અણુ નીચેની તરફ શું થાય છે વહન થાય છે અને વહી શકે તેવા દ્રમિયાન આપણે શું કહીશું તરલ કહીશું તો કાચ એ તરલ પદાર્થ છે કાચ એ કેવો પદાર્થ છે તરલ પદાર્થ તો કદાચ ઓબ્જેટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ પણ એનું વહન કેવું છે તો બહુ ધીમું વહન છે કેવું વહન છે ધીમું વહન છે બીજું તમારે યાદ રાખવાનું છે કારણ કે હવે આખી થિયરી તમારે તૈયાર કરવાની જરૂર નથી જે નીટને અનુલક્ષીને આપણે એના કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું પછી જે રીતના એક્ઝામ્પલ લઈશું બધા ચેપ્ટરોના તો પહેલાં એના કોન્સેપ્ટ જ આપણે પહેલાં ક્લિયર કરીશું તો આ ચેપ્ટરની અંદર આપણે દબાણ નામની ભૌતિક રાશિનો અભ્યાસ કરવાનો છે તો દબાણ દબાણ એટલે શું તો દબાણ એટલે એકમ ક્ષેત્ર પર સપાટીને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે તો આ ચેપ્ટરની અંદર આપણે દબાણ નામની ભૌતિક રાશિનો અભ્યાસ કરવાનો છે તો દબાણ વિશે તમને ખબર હોવી જોઈએ દબાણને સંકેતમાં પી વડે દર્શાવવામાં આવે પ્રેશરનો પી લેવામાં આવે પી વડે દર્શાવવામાં આવે છે દબાણનું સૂત્ર યાદ રાખવાનું એનું સૂત્ર તો દબાણ પી બરાબર બળભાગ્યા ક્ષેત્રફળ ધારો કે સપાટી છે આપણે પિષ્ટન લઈએ અહીંયા પિસ્ટન ઉપર આપણે આ રીતે બળ લગાડીએ ઉપરથી તરફ આ આ નીચેનો ભાગનું ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ એ જેટલું છે બળ કેટલું છે તો એ લંબરૂપે બળ લાગે છે તો બળ ભાગ્યા ક્ષેત્રફળ બરાબર શું લખીશું દબાણ તો દબાણ પી બરાબર પણ એવું જરૂરી કે બધી જગ્યાએ તમને દબાણ લંબરૂપે જ લાગતું હોય ધારો કે દબાણ આ રીતે લાગતું હોય ધારો કે આ પિસ્ટન છે બળ આપણે આ રીતે દઈએ જો બળ આ રીતે લગાડવામાં આવે તો લંબ દિશા સાથે કેટલા માપનું ખૂણું બનાવેટામાં ખૂણું બનાવે તો આ બળની દિશા થાય આ બળની લંબ દિશા સાથેનો ઘટક એટલે શું થશે એફકોસ્ટીટા આ ક્ષેત્રફળ કેટલું છે તો એ છે તો એ વખતે દબાણ પી બરાબર શું લખીશું એફની જગ્યાએ આપણે લખીશું એફકોસ્ટીટા અપોન એ તો એ વખતે પી બરાબર એફકોસ્ટિટા અપોન એ લખાય તો લંબ રૂપે બળ લાગતું હોય તો પી બરાબર એફ અપોન પણ છીટા ખૂણે ખૂણે લાગતું હોય લંબ દિશા સાથે છીટા ખૂણે જો લાગતું હોય તો એ વખતે દબાણ પી બરાબર શું લખી આ સૂત્ર વડે દર્શાવવામાં આવે તો આ દબાણનું સૂત્ર હવે વાત કરીએ દબાણના એકમની તો દબાણના એકમ તો એનો એક એકમ કયો છે તો પાસ એકમ તો આના પરથી જ તમે બનાવી શકો બળ ભાગ્યા ક્ષેત્રફળ એક એકમ કયો આવશે બળ ભાગ્યા ક્ષેત્રફળ બળ એટલે ન્યૂટન મીટર સ્કવેર તો દબાણનો એક એકમ કેટલો છે બરાબર વન ન્યૂટન પ્રતિ મીટર સ્કવેર વન પીએ બરાબર શું લખીશું વન ન્યૂટન પ્રતિ મીટર સ્કવેર તો આ દબાણનો બીજો એકમ મળ્યો તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે એ સિવાય દબાણનો ત્રીજો એકમ છે બાર એક બાર બરાબર દસની પાંચ ઘાત પાસ્કલ થાય તો બારમો જો દબાણ આપેલું હોય તો એક બાર બરાબર શું લખ્યું દસની પાંચ ઘાત પાસ્કલ એટલે દસની પાંચ ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આટલું ખાસ યાદ રાખવા ચોથો એકમ જે છે એટમોસ્ફિયર એટીએમ એને વાતાવરણ પણ કહેવાય એક વાતા એક વાતા અથવા એક એટમોસ્ફિયર એક માતા એક દસ ની પાંચ ઘાત પાસકલની જગ્યાએ શું લખી શકાય બાર તો એક એટમોસ્ફિયર બરાબર એક પોઈન્ટ જીરો તેર બાર થાય અથવા તો એક પોઈન્ટ જીરો તેર ગુણ્યા ની પણ પાંચ ઘાત પાસ્કલ થાય ત્યાર પછીનો પાંચમો એકમ છે એમએમ ઓફ એચજી અને સીએમ ઓફ એચજી તો આટલું યાદ રાખવાનું એક આ પણ એકમ છે બીજું છે સીએમ ઓફ એચજી તો અહીંયા મરક્યુરી જે આપણે જે માપીએ છીએ માતાણ દબાણ માપવા માટે છેનો ઉપયોગ કરીએ છે તો જે બેરોમીટર જે છે માતાણનું દબાણ માપવા માટે અથવા તો દબાણ માપવા માટે શાનો ઉપયોગ થાય બેરોમીટરનો ઉપયોગ થાય વા આ બેરોમીટરની અંદર જે પારાના સ્તંભની ઊંચાઈ એક એમએમ ઓફ એચજી હોય અથવા તો એક સી એમ ઓફ એચજી હોય તો આમ એમએમ ઓફ એચજી કહેવાય સીએમ ઓફ એચજી કહેવાય એક સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ એક સેન્ટીમીટર જેટલી હોય પારાના સ્તંભની ઊંચાઈ કેટલી હોય એક મિલીમીટર જેટલી હોય તો આ એમ એમ ઓફ એચજી અને સી એમ ઓફ એચજી આ ખાસ યાદ રાખવાનું આટલું યાદ રાખવાનું એક વાતાવરણ બરાબર

પારાના સ્તંભની ઊંચાઈ સાતસો સાઠ સેન્ટીમીટર એમ એમ જેટલી થતી હોય તો તેના આપણે શું કહીશું એક વાતાવરણ કહીશું શું કહીશું એક વાતાવરણ તો વાતાવરણ માટેના આ સૂત્રો યાદ રાખવાના તો વાતાવરણ દબાણ આપણને આટલું મળે તો આ એનો પાંચમો એકમ થયો એમ એમ ઓપ એચજી સીએમ ઓફ એચજી હવે આટલું યાદ રાખવાનું એક એમ એમ ઓફ એચજી હોય તો એને એક ટોર કહેવાય તો બીજું અહીંયા શું કહીશું વાતાવરણ એકમ છે એકસો તેત્રીસ પાસ્કલ તો એક એમ એમ ઓફે એટલે કે એક ટોર અને એક ટોર બરાબર શું લખીશું એકસો તેત્રીસ પાસ્કલ તો આમ કેટલા એકમો આપણને મળ્યા તો પહેલો એકમ કયો તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બીજો એકમ કયો તો પાસ્કર ત્રીજો એકમ કયો તો એટમોસ્ફિયર ચોથો એકમ કયો તો બાર પાંચમો એકમ કયો એમએમ ઓફ એસઝી પછી સીએમ એમ ઓફ એસઝી છઠ્ઠો એકમ કયો તો ટોર તો આ બધા જ એકમો એ દબાણના એકમો છે તો દબાણના એકમો આ બધા તમારે યાદ રાખવાના બીજી એક વાત એ કહેવાની છે તમને તો એનું જે પારિમાણિક સૂત્ર છે એ તમને આવડવું જોઈએ આ પારિમાણિક સૂત્ર જાતે તમારે લખવાનું રહેશે બળભાગ્યા ક્ષેત્રફળનો ઉપયોગ કરી એનું પારિમાણિક સૂત્ર તમે જાતે બનાવો બીજા ચેપ્ટરની અંદર ઓલરેડી આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે પ્રેક્ટિસ કરો બીજું બીજા ચેપ્ટરની અંદર એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ પણ આપણે કરતા હતા તો એ રૂપાંતરણ પણ તમને કરતાં આવડવું જોઈએ એના પણ ઓબ્જેક્ટિવ જો પૂછાય તો એ તમને આવડવા જોઈએ તો જો રૂપાંતરણનું ઓબ્જેક્ટિવનું કામકાજ પણ તમને આપું જ હોમવર્કમાં જે ગુજકેટ જી નીટમાં ગમે ત્યાં પૂછી શકાય બરાબર તો જી નીટની અંદર પૂછી શકાય એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ કરવાનું ધારો કે તમને એમ આપી દીધું હોય કે પાંચ ટોર बराबर खाली जगह एटमोस्फिर आ तो आ खाली जगह पूरवा नहीं है हाँ चलो आ एक्जाम्पल एक एक हो तीन शू करो बोलो तो, तो पांच टॉर बराबर खाली जगह एटमोस्फियर तो पांच टॉर भाग्या एटमोस्फीयर इज इक्वल टू खाली जगह थे खाली जगह करता बनाई आ पद ने अपने आजू लै जाइए तो पांच टॉर भाग्या एटमोस्फियर बराबर खाली जगह हमें टोर जोर की किमत तक खबर है तो पांच गुणिया एक सौ तेत पास એટમોસ્ફિયરની ખબર છે આ એકસો તેત્રીસ ટોરની જગ્યાએ લખી દો એકસો તેત્રીસ પાસકલ એટમોસ્ફિયરની જગ્યાએ તમે શું લખશો એક પોઈન્ટ ઝીરો તેત્રીસ ગુણ્યા સોરી એક પોઈન્ટ ઝીરો તેર ગુણ્યા દસની પાંચ ગાત પાસકલ થાય બરાબર ખાલી જગ્યા આ બાજુ તો ખાલી જગ્યા જ છે હવે આ જે જવાબ આવશે પાસ્કલ પાસ્કલ તોડી ગયા આ જે જવાબ આવે એ ખાલી જગ્યાનો જવાબ થયો કે નહીં એ ખાલી જગ્યાનો જવાબ અહીંયા મૂકી દો તો ચાલો કેલ્ક્યુલેટરની મદદથી આટલું તમારે જાતે ગણી દેવાનું એક ગણીને જે કિંમત આવે એ કિંમત અહીંયા મૂકી દેવાની આમ પાંચ ટોર બરાબર ખાલી જગ્યાએ એટમોસ્ફિયર થાય આવું જો ઓબ્જેક્ટિવ પૂસાય તો આમ જે ખાલી જગ્યા જે છે ખાલી જગ્યાએ તમારે કરતાં બનાવી દેવાના અને પછી એટમોસ્ફિયરના પાસકલમાં ફેરો ટોરના પાસકલમાં ફેરો પાસકલ પાસકલ ઉડી જશે જે કિંમત આવે તમારે લખી દેવાની આમ એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણના જો ઓબ્જેક્ટિવ પૂછાય બીજા ચેપ્ટરને અનુલક્ષીને તો એ ઓબ્જેક્ટિવ અહીંયા તમને આવડવા જોઈએ આવા બે ત્રણ તમને હોમવર્કમાં આપી દઉં છું दस बार बराबर खाली जगह टॉर एक ऑब्जेक्टिव सोलव सोल्व कर दे बीजू पचीस टॉर बराबर खाली जगह सी एम ऑफ एस जी अथवा तो एमएम ऑफ एस जी लीए पशी तीजो ऑब्जेक्टिव लीए चालीस टॉर बराबर खाली जगह एटमोसफियर તો છું આટલું હોમવર્ક તમારે જાતે પૂરું કરી દેવાનું હવે વાત કરીશું આપણે તો જે ઘનતાની જે વાત કરવાની છે કદગનતાની વાત કરવાની છે અને કદગનતાને આપણે રો વડે દર્શાવીશું તો તરલની કદગનતા રો બરાબર શું લખીશું એમ અપોન વી લખીશું હવે ઘનતા બરાબર દળ ભાગ્યા ક આ સૂત્ર તમે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છો એ સૂત્રનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે તો ઘનતા શોધવા માટે આટલું તમારે યાદ રાખવાનું તો ઘનતા રો બરાબર એમ અપોન રી હવે યાદ રાખો જો વાયુ માટેની વાત કરીએ વાયુ માટે તમે ધારો કે કોઈ પાત્રમાં વાયુ ભર્યો હોય અને પછી તેના ઉપર આપણે જો પિષ્ટણ વડે દબાણ આપીએ દબાણ આપવામાં આવે તો એના કદમો શું થાય ઘટાડો થાય અને જો કદમો ઘટાડો થાય તો કદ ઘટે તો ઘનતા શું થાય શેત ઘટે શેત ઘટે તો ઘનતા વધે તો વાયુ માટે આટલું યાદ રાખવાનું દબાણ વધે તો કદ ઘટે અને કદ ઘટે તો ઘનતા વધે એનો મતલબ એ થયો કે વાયુઓ માટે દબાણ વધવાથી ઘનતા વધે દબાણ ઘટે તો ઘનતા ઘટે દબાણ ઘટે કદ ઘટે કદ સોરી કદ વધે અને કદ વધે તો ઘનતા દબાણ ઘટે અને જો કદ વધે અને કદ વધે તો ઘનતા ઘટે એનો મતલબ એ થાય કે વાયુઓની અંદર ઘનતામાં વધઘડ થાય છે અને જો ઘનતામાં વધઘડ થાય તો તેવા તરલને દબનીય તરલ કહેવાય દબાવી શકાય પ્રેશર કરી શકાય અત્યારે જે ઓક્સિજનના સિલિન્ડરની જે વાત કરવામાં આવે ને એ કયા સ્વરૂપે હોય તો પ્રવાહી સ્વરૂપે હોય છે બરાબર તો એને શું કરવામાં આવે ઊંચા પ્રેશરથી શું કરવામાં આવે દબાવી અને પછી એને કોમ્પ્રેસ કરવામાં આવે એટલે કે કોમ્પ્રેસ કરવામાં આવે તેમ તેમ એની ઘનતા શું થાય વધે તો ઘનતા વધે નાણુ વચ્ચેનું અંતર શું થાય ઘટે વાયુ ફોર્મમાંથી કયા ફોર્મમાં આવી જાય પ્રવાહી ફોર્મમાં આવી જાય તો આમ ઊંચા પ્રેશરથી શું કરવામાં આવે છે વાયુ ભરવામાં આવે ત્યારે એને શું થાય એવા તરલ આપણે કેવું તરલ કહીશું દબનીય તરલ કહીશું પણ પ્રવાહી માટેની જો વાત કરીએ તો આ જ પાત્રની અંદર તમે પાણી ભરી દો પાણી ભર્યા પછી જો તમે ઉપરથી પ્રેશર કરો તો એના કદમાં ફેરફાર થતો નથી કદ અચળ રહે પ્રવાહીમાં કદ અચળ રહે છે આમ પ્રવાહીમાં કદ અચળ રહે છે આમ પ્રવાહીમાં કદ અચળ રહે છે એટલે ઘનતા રો પણ શું રહે છે રો અચળ રહે છે રો અચળ રહે છે માટે અદબન્ય તરલ કહેવાય તો આટલું યાદ એ છે તો તરલ છે જ્યારે પ્રવાહી એ કેવા તરલ કહેવાય તો અદબન્ય તરલ કહેવાય કેવા તરલ કહેવાય અદબનીય તરલ કહે છે કહેડિયો આટલા સુધી જ આપણે રાખીશું આટલું કામ તમારે પૂરું કરવાનું રહેશે